તરફ રવિ પાકની સિઝનની જે શરૂઆત જે છે તે મોડી થઈ રહી છે, તો બીજી તરફ જે પાક વાવ્યો હતો ખેતરમાં તે પાકમાંથી જાણે કે ખેડૂતોને નિરાશા સાંપડી રહી છે, ને એટલે જ તો કદાચ રવિ પાકની સિઝન પણ મોડી શરૂ થઈ રહી છે. વાત કરીશું કપાસની, તો કપાસની અંદર અરવલ્લીના ખેરંચા વિસ્તારના ખેડૂતો જે છે તે રોગચાળાના કારણે પરેશાન થઈ ચૂક્યા છે, તો બીજી તરફ ભાવો પણ મળી નથી રહ્યા. આમ બંને રીતે ખેડૂતો જાણે કે માર ખાઈ રહ્યા છે. અત્યારે હાલ જે પ્રમાણે બજારની અંદર ભાવ મળી રહ્યા છે તે કપાસના ભાવ કેટલા મળી રહ્યા છે અને પોષણક્ષમ ભાવ ખરા કેમ? કપાસ પાક્યો નથી લઈને ક્યાંથી જાય? જે લઈ જાય છે એમાં પણ ભાવ ઓછા છે, બીજી તરફ આપને પાક્યો પણ નથી, ભાવ મળતો નથી. 500 ને 600 ને 800 ને એમ કરે છે જે ક્યાં છે, બાકી કોઈ મતલબ નથી, કોઈ જતો નથી અને માલ પાક્યો નથી. અત્યારે હાલ આપના વિસ્તારની અંદર જે પરેશાની છે, કપાસનો પાક જે છે તે ઓછો પાક્યો છે, નુકસાન થયું છે, કેવા પ્રકારનું નુકસાન થયું, શાના કારણે થયું? પાણી ફૂટી ગયું ખેતરમાં અને દવાઓ મારેલી ફોગડગી, બધો ખર્ચો કરેલો પહેલ ગયો અમારો. આપના વિસ્તારની અંદર જે પ્રમાણે કપાસમાં રોગચાળો આવ્યો છે તે પ્રમાણે શું રોગચાળો આવ્યો છે અને કેવા પ્રકારની સ્થિતિ આપના ખેતરમાં સર્જાઈ રહી છે? રોગચાળામાં સાહેબ જે ગુલાબી ઈયળ થાય છે ને કુદરતી, એ ગઈસાલે પડી હતી, આસાલે પડી, એનો દવાનો છંટકાવ કર્યો તે છતાં એનાથી કોઈ ફાયદો થયો નથી અને ઉત્પાદન કરતાં ખર્ચો વધી જાય છે. કે જે વિઘાથી 50 મણ કે 40 મણ કપાસ નીકળવાનો હોય 10 મણ મોડ નીકળે છે. માર્કેટમાં જો આ જતો ભાઈ કપાસ કાળો પડી ગયો છે, બિયારણ હલકું છે તમારું, અને ભાવમાં વેપારી 700 રૂપિયા 800 રૂપિયા ભાવ બોલીને બેસી જાય, જ્યારે સરકારે આજે જે ભાવ વધ્યો હોય તે ખરો. આજે મગફળીની વાત કરો આપ, તો મગફળી કુદરતી વરસાદ 2-3 વખત થઈ ગયો એટલે કાળી પડી ગઈ. હવે માર્કેટમાં લઈ જાય ખેડૂત મોડ મોડ લીધી હોય, 50 મણ થવાની હોય 10 મણ 15 મણ થાય, હવે માર્કેટમાં જાય 700 ને 750 નો ભાવ પડે. સરકારે 1,018 રૂપિયા ભાવ બોધ્યો, તો પછી મળવો જોઈએ કમ. એક તરફ ખેડૂતોને ખેતરમાં પૂરતું પાકતું નથી, ઉત્પાદન નથી મળતું, બીજી તરફ ભાવ પણ પૂરતા મળતા નથી. કાકા આપના વિસ્તારની અંદર હાલ શું પરિસ્થિતિ છે અને શું મુસીબત ખેડૂતો સામનો કરી રહ્યા છે? અમે ખેરંચા ગામમાં ઊભા છીએ. ખેરંચા ગામમાં 300 વીઘામાં સાહેબ કપાસ વાવે છે, મગફળી, અડદ, તમામ જાતનું. પણ સાહેબ બહુ તો પાણી બહુ પડ્યું, વરસાદ બહુ પડ્યો, જેના કારણે ભેજ લાગી ગયો અને કપાસમાં ભેજ લાગી ગયો એટલે કપાસ મંદો પડી ગયો. પછી ચૂસિયાનો રોગ આવ્યો, દવા છોટી, મજૂરી પણ મજૂરી મળતી નથી, બજારમાં ભાવ પણ નથી. અને 1 વીઘામાં સાહેબ 15 થી 20 હજાર ખર્ચો કર્યો છે અને 5 હજારનું તો આવક નથી થવાનું. જુઓ ને, આ બધું આપણે બેઠા છીએ, કપાસ કાઢી નાખ્યો છે, 1 પૈસાની આવક નથી, 15-20 હજારનો વીઘા ખર્ચો થયો છે. ખેડૂત ને સી રીતે પોસાય? કે આને એનો પાછો વીમો લીધો હોય, વીમા વાળા કોઈ ખબર નથી કરતા, બેંક વાળા કોઈ ખબર નથી કરતા, સરકાર કોઈ ખબર નથી કરતી. તો ખરેખર ને તો સરકારને ખેડૂતોના બારે આવવું જોઈએ આવી પરિસ્થિતિમાં, તો એના માટે વિચારવું પડે. આપણા ગામની અંદર કોઈ પણ પ્રકારનો સર્વે કરવા માટે, નુકસાનીનો સર્વે કરવા માટે, સહાય માટેના સર્વે માટે કોઈ પણ પ્રકારે કોઈ સર્વે આવે છે ખરા? ના, કોઈ સર્વે આવ્યા નથી. આ પહેલા પહેલી તમે આવ્યા છો અને તમે આજે અમારી વેદના સાંભળી બદલ તમારો આભાર. પહેલાં તો આ જે આપણે કપાસ પકવીએ છીએ 5મા મહિનાથી એની પ્રોસેસ ચાલુ થાય, એની આશાએ ખેડૂતે આજ દન સુધી કપાસને સાચવ્યો, એને શક્ય એટલા પ્રયત્નો કર્યા, પણ છતાંય એની અંદર 0 ઉત્પાદન છે. એનો જે ખર્ચો કર્યો તો એના અમે કોઈ એનું વળતર નથી. અને જે ઘરની બીજી પરચુરણ આવકમાંથી બચત કરીને જે ખર્ચો કર્યો એ પણ એનો તો અંદર જતો રહ્યો, જે એટલે કે ઘર ચલાવવા માટે પણ એના કને આજે પૈસા નથી અને અમુક પૈસા મળી નથી, કે ક્યાંથી આવક આવેલી નથી. હાલ તો એના બધા રોવાનો જ વારો છે ખેડૂતને. બસ એક તરફ જો ખેડૂતોની વાત જો સાંભળીએ તો ખેતરની અંદર પૂરતો મોલ નથી પાક્યો, ઉત્પાદન નથી મળ્યું, તો બીજી તરફ જો માર્કેટમાં પણ પહોંચવામાં આવે જે થોડું ઘણું ઉત્પાદન લઈ લે તો તેનો પણ પૂરતો ભાવ નથી મળતો હતો. આમ પરેશાન ખેડૂતે આખરે જવું તો ક્યાં જવું તે પણ એક સવાલ છે, કારણ કે ના તો સર્વેયર કોઈ સાંભળવા તૈયાર છે કે ના તો તંત્ર, અને એટલે જ તો પરેશાન ખેડૂતો આખરે નિશાસા નાખીને હવે ખેતરને કોરું કરીને ખેતી કામ કરવાની નવી સિઝનની તૈયારીઓ પણ કરવા મજબૂર બન્યા છે. અવનીશ ગોસ્વામી, TV9 ખેરંચા.